नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। वेद डिजिटल एजुकेशन में हूँ कल्पेश भाई कोलड़िया तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आप स्वाध्याय 2.7 नी अंदर प्रश्न 3 अने प्रश्न 4 नो अभ्यास है, तो आप आ वीडियो नी अंदर करीशू। आगळना वीडियो नी अंदर प्रश्न 2 नी अंदर आप जोयेलू के दरेक दशांशनो भागाकार 10 साथे करेलो हतो, तो 10 ની પાછળ 1 શૂન્ય હોવાથી આપણે પોઈન્ટને ડાબી બાજુ 1 ડગલું ખસેડતા હતા, એટલે કે 1 અંક। ત્યારે મેં વાત કરેલી કે જો એ ભાગાકાર 100 સાથે હોય તો 2 ડગલા ખસેડવાના અને 1000 સાથે હોય તો 3 ડગલા ખસેડવાના। ક્લિયર? શોર્ટ ટર્મ આપણે કહીએ ને, શોર્ટકટ એકદમ ઈઝી, પણ એ ક્યારે કે જ્યારે તમને ખાલી જગ્યા વિકલ્પ એવું પૂછેલું હોય ત્યારે। પણ જો દાખલા સ્વરૂપે આખો 2 માર્ક્સની અંદર પ્રશ્ન હોય तो आप फरजियात हूँ तमने जे प्रमाण गणतरी करूँ छूँ ए प्रमाण आप गणतरी करवी पड़े। तो शुरू करिए प्रश्न 3 थी। प्रश्न 3 नी अंदर पहलू जोईए, 2.7 छे, पॉइंट पछी 1 अंक छे, एटले छेद में 10 जशे, पॉइंट निकलता अंश में 27 वधशे, एनो भागाकार 100 साथे छे अने 100 ना छेद में कई न होय तो शू होय मित्रों? 1। हवे भागाकार नो हूँ शू करीश? गुणाकार। एटले शू थशे? एना पछीनू जे अपूर्णांक छे तेनू व्यस्त पद बनशे। हवे छे अंशनो गुणाकार हूँ अंश में करीश, एटले 27 × 1 = 27 अने 10 × 100 एटले केटला थशे मित्रों? 1000 थशे। क्लियर? हवे 3 अंक होवाथी आपणे केटला डगला खसवा पड़शे मित्रों? तो के 3 डगला, तो 2 अंक तो छे ज, तो बाकीना 2 डगला माटे आपणे शुं करवुं पड़शे? 1 शून्य मूकवुं पड़शे, एटले के 0.27। शुं जवाब आवशे मित्रों? 0.027 आनो आंसर आवशे। क्लियर? बराबर, चालो नेक्स्ट जोईए। एना पछीनुं सेम आ वस्तु ज आवशे, 0.3, पॉइंट पछी 1 अंक, एटले हूँ छेद में 10 लखीश अने अंश में पॉइंट काटता 3 वधशे, एनो भागाकार छे 100 साथे छे, एटले 100 ना छेद में काई नथी तो हूँ 1 लगावीश। हवे भागाकारनी निशानी हूँ दूर करीश, एटले पछीनुं पद छे व्यस्त थशे, एटले के उलटू थशे। हवे अंशनो अंश साथे गुणाकार करी नाखीश, एटले के 3 × 1 = 3, छेद में 10 × 100 एटले 1000। तो तमारी पासे मात्र एक ज अंक छे, एटले के 2 अंक हजी घटे छे पॉइंट मूकवा माटे, आपणे शुं मूकी देवाना? 2 0, आगळ पॉइंट करी अने 0, एटले के आनो जवाब आवशे 0.003। क्लियर? त्यार पछीनुं जोईए, 0.78, एटले पॉइंट पछी 2 अंक अने 2 अंक होय एटले छेदमां 100, पॉइंट निकली गया छे एटले अंश में संख्या आखी बनी गई छे 78, एनो भागाकार छे हूँ 100 साथे करीश, छेद में कई नहीं तो 1। हवे भागाकार नो हूँ गुणाकार करीश, एटले के निशानी बदलावीश एटले एना पछीनुं जे स्टेप आवतो छे एनो अपूर्णांक आवतो छे एनो शुं थशे? व्यस्त थशे, एटले के 1 ના છેદમાં 100 આવશે। અંશનો ગુણાકાર અંશ સાથે કરીશ એટલે 78 × 1 = 78 થશે, છેદમાં 100 × 100 એટલે 1 ની પાછળ 4 શૂન્ય એટલે 10000 થશે, એટલે 4 અંક ખસવાના છે, પણ આપણી પાસે 2 જ અંક છે તો 2 શૂન્ય મૂકશું અને 7 8 મૂકશું, એટલે કે 0.0078। ક્લિયર? બરાબર, નેક્સ્ટ જઈએ ત્રીજા પ્રશ્નનો પેટા પ્રશ્ન 4 જોઈએ। 432.6, પોઈન્ટ પછી 1 અંક એટલે છેદમાં 10, પોઈન્ટ કાઢતા સંખ્યા મળી જશે આખી મોટી 4326, ભાગાકાર એનો 100 સાથે છે એટલે 100 ના છેદમાં 1। હવે હું ભાગાકારનો ગુણાકાર કરીશ, પહેલું પદ એમનું લખીશ, બીજા પદને હું શું કરી દઈશ? વ્યસ્ત। હવે હું અંશનો ગુણાકાર અંશ સાથે કરી નાખીશ, છેદનો ગુણાકાર છેદ સાથે, 10 × 100 એટલે 1000। તો આખી રકમની અંદર તમારે ક્યાં પોઈન્ટ જોઈશે? તો કે 3 અંક પછી, તો 6 2 અને 3 એટલે પછી પોઈન્ટ આવે એટલે 4.326 આનો શું આવશે મિત્રો? ફાઇનલ આન્સર આવશે। ક્લિયર?
એવી રીતે આગળ જઈએ. પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં કેટલા આવશે મિત્રો? દસ. એનો ભાગાકાર સો સાથે, છેદમાં કાંઈ નથી તો એક. હવે શું કરીશું આપણે? ભાગાકાર દૂર કરી અને ત્યાં આપણે કઈ નિશાની મૂકીશું મિત્રો? ગુણાકારની. એટલે વ્યસ્ત કરશું, એકના છેદમાં સો લખશું. હવે અંશનો ગુણાકાર અંશ સાથે કરીશું, છેદનો ગુણાકાર છેદ સાથે કરતા એક હજાર થશે. દસ ગુણ્યા સો, ત્રણ પોઈન્ટ ખસવાના છે, ત્રણ અંક જ છે તો 0.236. શું આવશે આનો આન્સર આવશે મિત્રો? ક્લિયર. ત્યારબાદ ત્રીજા પ્રશ્નનો લાસ્ટ પ્રશ્ન છે, પેટા પ્રશ્ન જોઈએ. 98.53. તો પોઈન્ટ પછી મિત્રો બે અંક છે એટલે છેદમાં એક તો સો જ હશે અને 98.53 આખી એક અંક બની જશે, લખાઈ જશે 9853. એનો ભાગાકાર સો સાથે કરીશું આપણે, છેદમાં કાંઈ નથી તો એક. હવે ભાગાકારની નિશાનીને હું વિરુદ્ધ બનાવીશ, એટલે કે ભાગાકારની જગ્યાએ હું ગુણાકાર લખીશ, નિશાની મૂકીશ, અને એના પછીનું જે સ્ટેપ છે એને હું વ્યસ્ત કરીશ. હવે હું અંશ સાથે અંશને ગુણી દઈશ, 9853 છેદમાં 100 × 100 એટલે એકની પાછળ 40 એટલે 10000 થશે. 40 છે એટલે 4 અંક પછી આપણે શૂન્ય મૂકવાનો હોય મિત્રો, બરાબર? તો 4 અંક જ ઉપર આપેલા છે બાળકો, તો 0.985 અને 3 આ તમારો શું આવશે? ફાઇનલ આન્સર આવશે. ક્લિયર, બરાબર છે? હવે આના પછી આપણે ભાગાકાર મિત્રો, દશાંશ સંખ્યાના ભાગાકાર આપણે 100 સાથે કરી ગયા, આની આગળના વિડીયોમાં 10 સાથે કર્યા, બરાબર? હવે ભાગાકાર આપણે 1000 સાથે કરીએ, બરાબર છે? ચાલો જોઈએ. બસ એક જ રીત આવશે, એક જ સિસ્ટમથી કામ કરવાનું છે મિત્રો ભાગાકારની અંદર. હવે દરેક ભાગાકાર 1000 સાથે છે મિત્રો, તો આપણે જે રીતે 10 સાથે કરીએ છીએ, 100 સાથે કરીએ છીએ, એ જ રીતે આપણે 1000 સાથે કરીશું. પોઈન્ટ પછી એક અંક, તો છેદમાં 10 મૂકી દઈએ. અહીંયા 1000ના છેદમાં એક આવશે. ભાગાકારનો હું શું કરી દઈશ બાળકો? ગુણાકાર, એટલે એકના છેદમાં 1000 થશે. એકના છેદમાં 1000 એટલે અંશનો ગુણાકાર અંશ સાથે કરું તો 79 આવશે, અને છેદનો ગુણાકાર છેદ સાથે કરીશ તો 10 × 1000 કરીશ, એટલે એકની પાછળ 40 લાગશે એટલે 10000 થશે. તો ઉપર આપણે 4 અંક જોશે, તો 2 જ અંક છે, તો 2 અંકમાં શૂન્ય મૂકી દેશું આગળ, એટલે કે 0.0079 આનો આન્સર બની જશે બાળકો. ક્લિયર. નેક્સ્ટ જોઈએ, 26.3 એટલે છેદમાં 10, અંશની અંદર આવશે 263. આનો ભાગાકાર 1000 સાથે છે એટલે 1000ના છેદમાં કાંઈ ન હોય, તો આપણે એક લગાવીએ છીએ દરેક વખતે, બરાબર? ત્યારબાદ પહેલી જે અપૂર્ણાંક છે એમ જ રહેશે. ભાગાકારનો હું ગુણાકાર કરી દઈશ, એટલે 1000ના છેદમાં 1 હતું એનું વ્યસ્ત એટલે 1ના છેદમાં 1000 થશે. હવે અંશને અંશ સાથે ગુણી દઈએ, છેદને છેદ સાથે ગુણી દઈએ, એટલે છેદમાં થશે 10000, 1000 × 10, બરાબર? 40 લાગશે. 4 અંક જોશે અંશમાં તો નથી, તો શું કરીશું? એક અંકને આગળ 0 મૂકી દઈશું અને બાકીના 3 અંક જે આપેલા છે તે લખી નાખીએ, એટલે કે 0.0263 આનો જવાબ મળશે. આગળ જોઈએ, પોઈન્ટ પછી 2 અંક છે એટલે હું છેદમાં 100 લગાવીશ. પોઈન્ટ કાઢી નાખીએ એટલે 3853 બનશે. એનો ભાગાકાર કોની સાથે છે મિત્રો? 1000 સાથે જ છે આ દરેક વખતે આપણે. ત્યારબાદ ભાગાકારની નિશાની બદલી ગુણાકાર કરીશ, એટલે એના પછીનું જે અપૂર્ણાંક છે એનો હું વ્યસ્ત બનાવીશ. ત્યારબાદ અંશ સાથે અંશનો ગુણાકાર કરીશ, એટલે કે 3853 × 1, તો 3853 જ થશે. છેદમાં 100 × 1000 એટલે કે એકની પાછળ કેટલા શૂન્ય લાગશે? 1000ના 3 છે અને 100ના બીજા 2 લગાવી દઈએ એટલે કે 5 એટલે કે 100000 બની જશે. હવે 5 હોવાથી 5 અંક ખસવાના છે, અંશમાં 3 જ અંક છે, 4 જ અંક છે, તો આપણે એક અંકનું આગળ શું મૂકી દઈશું? 0.3853. તો પોઈન્ટ પછી 5 અંક થઈ જાય છે એટલે આનો જવાબ બની જશે મિત્રો 0.03853 આનો આન્સર આવશે બાળકો. ક્લિયર. નેક્સ્ટ ચોથા પ્રશ્નનો પેટા પ્રશ્ન 4 જોઈએ.
1289 पॉइंट काढ़ी नाखो मैं तो छेद में केटला जशे 10 जशे पॉइंट पर एक अंक तो एनो भागाकार सेम तो के 1000 साथ ज करवानो छे बाळको दरेक वखते आपणे आ प्रश्न में त्यारबाद भागाकार की निशानी ने हूँ सेमा बदलीस गुणाकार की अंदर तो एना सामेनुं जे पद आवशे केवुं थशे मित्रों व्यस्त थशे त्यारबाद अंशनो गुणाकार हूँ अंश साथे करी दईश छेदनो गुणाकार हूँ छेद साथे करीश एटले के 1000 × 10 करीश एटले 10000 थशे चार अंक पछी आपणे पॉइंट जोई छे पॉइंट मूकवानो छे तो अंशनी अंदर चार ज अंक छे तो 0.1289 आनो शुं आवशे मित्रों जवाब आवशे बराबर। त्यारबाद पांचमो प्रश्न जोईए चौथानो पेटा प्रश्न पांच 0.5 आपेलू छे बाळको એટલે કે પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં 10 આવશે એનો ભાગાકાર જે છે 1000 સાથે સેમ આખા પ્રશ્નમાં આપણે 1000 સાથે જ ભાગાકાર કરીએ છીએ। હવે વચ્ચેનો જે નિશાની છે આપણે બદલીએ હું ગુણાકાર લાવીશ અને એના પછીનું જે પદ છે એટલે કેવું બનાવીશું વ્યસ્ત કરીશ અંશનો ગુણાકાર અંશ સાથે કરીએ એટલે કે 5 × 5 5 જ થશે અને 1000 × 10 કરીએ એટલે કેટલા થશે મિત્રો 10000 થશે। તો હવે મારે પોઈન્ટ પછી 4 અંક રહેવા જોઈએ छेद में 4 0 है तो पॉइंट पछी 4 अंक नहीं मित्रों तो अंश की अंदर एक ज अंक पड़ेलो है तो बाकी 3 शू मूकी देवाना 0 1 2 3 अने 5मो अंक चौथो अंक बराबर तो थी गया पॉइंट पछी 4 अंक तो आपणो जवाब शू आवशे 0.0005। तो मित्रों आ दाखला है मौखिक रीते पण आपणे सरळताथी गणी शकीए छे आगळना वीडियो में बात थी थी फरी एक वक्त तमने हूँ रिमाइंड कराई दऊं जो 3 0 है तो ज्यां पॉइंट पड़ेलो छे एने 3 डगला डाबी बाजू खसेड़ी देवानो छे एटले के 1 डगलू 2 डगलू अने 3 डगला तो पॉइंट क्यां आवे अहीं आवी जशे तो जो आपणे जवाब में जोई लियो जी 0.1289 आपेलू छे क्लियर। थैंक यू विद्यार्थी मित्रों आना पछीनो जे प्रश्न छे ते आपणे नेक्स्ट विडियोनी अंदर जोईशुं।